आपनी आसपास बनती घटना ने जोवा माटे अमारी बिजी न्यूज गुजराती चैनल ने लाइक करो, सब्सक्राइब करो अने शेयर करवानो भूलता नहीं। चाणस्मा स्थानिक स्वराज्यनी चूंटणी में चाणस्मा तालुकाना विविध गाम में थयुं शांतिपूर्ण मतदान। आज रोज तारीख 28 फेब्रुआरी 2021 सवारना 7 वाग्याथी लईने वोटिंग शुरू करवामां आव्युं छे, त्यारे चाणस्मा विविध विस्तारों में शांतिपूर्ण मतदान थयुं हतुं। અને આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, જેમાં દરેક ભાઈઓ તથા બહેનોએ પોતાનો હક સમજીને વોટ આપવો જરૂરી છે અને આપનો વોટ કિંમતી છે, તેનો ઉપયોગ કરવો જરૂરી છે। ત્યારે કંબોઈ જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર આશાબેન વિક્રમજી ઠાકોરે જણાવ્યું હતું કે અમારા વિસ્તારના મતદારોએ પોતાની સ્વૈચ્છિક મત આપવા માટે આવી રહ્યા છે અને અમને અમારા કાર્યકરો અને મતદારો અમને ખોબલે ખોબલે ભાજપને વોટ આપી અમારી તમામ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સીટ બહુમતથી જીત નક્કી છે। અને વિક્રમજી ઠાકોરે પોતાના મત વિસ્તારની મુલાકાત કંબોઈ, ઇટોડા, ખોરસમ, ભાટસર, ધર્મોડા, સેઢાલ, સેધા તેમજ વિવિધ સ્થળોની મુલાકાત લેતા મતદાન શાંતિપૂર્ણ થઈ રહ્યું હતું અને કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ બનવા પામ્યો ન હતો, તેમજ લોકોમાં મતદાન કરવાનો ઉત્સાહ હતો। અને પાટણ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દિલીપ જોશીએ જણાવ્યું હતું કે ચાણસ્મા તાલુકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ તાલુકા પંચાયતની 16 બેઠક, જિલ્લા પંચાયતની 3 બેઠકની જીત નક્કી છે અને તમામ વિસ્તારની મુલાકાત લેતા જણાવ્યું હતું કે શાંતિપૂર્વક લોકો મતદાન કરી રહ્યા છે અને અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરની મહેનત બદલ અમને ગર્વ છે, તેમજ મતદારોએ નરેન્દ્ર મોદી સાહેબના કામોને જોઈ ઉત્સાહપૂર્વક ભારતીય જનતા પાર્ટીને મત આપ્યો છે, એટલે અમારી બીજેપીની બહુમતીથી જીત નક્કી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત અમારે આશાબહેનનો ને ગિરીશભાઈનો પ્રવાસ ને બધું જોતા જે અમારી જિલ્લા પંચાયત છે કંબોઈ, એને એમાં આવતી 7 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં લોકોને ખૂબ સારો પ્રેમ મળી રહ્યો છે। વોટિંગમાં પણ જે શહેરમાં જોવા મળતી હતી એના કરતાં ટકાવારી સારી ને ઊંચી છે અને જે લોકોનો પ્રેમના બધું દેખાય છે એના પરથી લાગે છે કે ચાણસ્મા તાલુકાની જે અમારી કંબોઈ સીટમાં આવતી 7 તાલુકા પંચાયતના જિલ્લા પંચાયત તેમજ એક તાલુકામાં એક વાતાવરણ જે બન્યું છે સુંદર, કે જે 18 તાલુકા પંચાયત અને 3 જિલ્લા પંચાયત એમાં પણ અમારો ભવ્ય વિજય થશે। કાર્યકર્તાની મહેનત, લોકોનો પ્રેમ અને જે નરેન્દ્રભાઈના વિકાસના કામ હોય અને આપણે ગુજરાતના મુખ્યમંત્રી જે છે વિજયભાઈ રૂપાણી એમના કામ, નીતિનભાઈના કામ, અમારા ધારાસભ્ય છે દિલીપભાઈ ઠાકોર સાહેબ એમને પણ જે અમારા વિસ્તારમાં વિધાનસભામાં જે વિકાસ કર્યો છે એને લઈને અમને પણ ખૂબ ઓછી મહેનત મળી છે, કાર્યકર્તાઓ ખૂબ મતે છે। આ વખતે એક નવો ટ્રેન્ડ જોવા મળ્યો કે જે યુવા કાર્યકર્તાઓ છે એ પણ ખૂબ મતે છે અમારી વિધાનસભામાં। દિલીપભાઈએ જે કામ કર્યા છે એના લઈને અમને થોડીક મહેનતમાં ઓછું આમ મહેનત ઓછી કરવી પડે છે અને જે અમારી જિલ્લા પંચાયત સીટ છે કંબોઈ, સર જે ગામો ગામોના બૂથ ઉપર જઈ રહ્યા છો આપ, હા જી, તો આપને પ્રતિસાદ કેવો મળે છે લોકો તરફ? જે હા, અમે એટલે ગામોના બૂથની જે મર્યાદાની બહાર રહીએ છીએ અને કાર્યકર્તાને મળવાનું થાય છે, એમનો જે ઉત્સાહ છે કે એમના ગામમાં જે વિકાસના કામો થયા છે અને સરપંચને બધાનું એક મન બન્યું હતું, અમારે તો કેવું હતું કે જે આવતા ગામો તાલુકા પંચાયત સીટના એ તાલુકા પંચાયત સીટના ગામમાં આવતા કાર્યકર્તાઓનું, સરપંચોનું એ બધાનું મન બન્યું હોય એ પ્રકારે બધાએ એ ઉમેદવારો આપ્યા છે તો અમે ઉમેદવાર પણ એ પ્રકારે ઊભા રાખ્યા છે, તો સર્વાનુમતે ઉમેદવાર છે તો એ મૂળ એ બધાએ ભેગા થઈને આપ્યું છે, તો જીતાડવાની જવાબદારી મૂળ ઉમેદવાર નથી લડતો, અમારે કાર્યકર્તા લડતો હોય છે અને વિજય વરમાળા વર્તી હોય છે એના લીધે। બરાબર, આમ કેવું લાગે છે આપને પ્રતિભા જે રિઝલ્ટ? બહુ સારું, આ વખતે નવો એક પાછો ટ્રેડ ચાલુ થશે, કોંગ્રેસમાંથી ખૂબ સારા સારા કાર્યકર્તા મળ્યા છે, અમારી કંબોઈ જે જિલ્લા પંચાયત છે એમાં વિરલભાઈ રામગઢના છે, ખૂબ યુવા કાર્યકર્તા છે, ભણેલા ગણેલા, એમના સાથે જે જોડાયેલા કાર્યકર્તાઓ છે એમની પણ જે મહેનત છે એ અમને આ સીટમાં રંગ લાવતી દેખાય છે, એટલે જે અમારો વિજય છે એમાં ટકાવારીમાં અને જેટલા વોટ વધારે મળશે અમને ખ્યાલ આવે છે કે વિરલભાઈએ જે મહેનત કરી છે એનો પણ અમને વિજયમાં વરમાળામાં સારો વધારો થવાનો। ઓકે, શુભ નામ સર આપનું? મારું નામ દિલીપ જોશી, જિલ્લા ઉપાધ્યક્ષની મારી જવાબદારી। કમલેશ પટેલ સાથે ચેતન શાહ, બીજી ન્યૂઝ ચાણસ્મા।